આજથી સરકારની કોરોના ગાઈડલાઈનને લઈને કોચિંગ ક્લાસ અને ટ્યુશન ક્લાસ શરૂ થયા છે ત્યારે પાલનપુર ખાતે પણ 50%ની ક્ષમતા સાથે ક્લાસ આજે શરૂ કરાયા છે કોરોના સંક્રમણ ઘટતા જ સરકાર ધીરે ધીરે નિયંત્રણ હટાવી રહી છે જેના ભાગરૂપે આજથી રાજ્યભરમાં કોચિંગ અને ટ્યુશન ક્લાસ શરૂ થયા છે છેલ્લા 4 માસથી ટ્યુશન ક્લાસ અને કોચિંગ ક્લાસ બંધ હતા જે દરમિયાન વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ તેની વિપરીત અસર પડી હતી ત્યારે સરકારે કોચિંગ ક્લાસ અને ટ્યુશન ક્લાસ શરૂ કરવાની મંજૂરી આપતા પાલનપુરમાં પણ કોચિંગ ક્લાસ આજથી ધમધમી ઉઠ્યા હતા જોકે કોરોના કહેર વચ્ચે કોચિંગ ક્લાસ બંધ હોવા છતાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાતા ઉમેદવારો પણ અભ્યાસથી વંચિત રહ્યા હતા લગભગ કોરોનાની પહેલી લહેર આવી ત્યારબાદ ટ્યુશન ક્લાસીસ બંધ જેવી જ હાલતમાં ચાલી રહ્યા હતા કોરોનાની પહેલી લહેર પછી આ બીજી લહેર આવી ત્યારે પણ 4-1 મહિનાથી લગભગ ક્લાસીસ બધા બંધ હતા તેમ છતાંય ગવર્મેન્ટ ઓફ ગુજરાતે પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાનું ચાલુ રાખ્યું હતું જેના લીધે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા એવા થતા હતા કે ક્યાં જઈને ભણવું શું ભણવું શું ના ભણવું બધા તો બ્રિલિયન્ટ હોય નહીં ઘણાને શરૂઆતથી ભણવાની જરૂર હતી તે બધું જે બાકી રહી જતું હતું એના લીધે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે નજીક આવી ગઈ હતી અથવા પતી ગઈ હતી એના લીધે ઘણા બધા લોકો ડિપ્રેશનમાં હતા આજે ગવર્મેન્ટે એવો એક નિર્ણય લીધો છે કે આજથી 50% કેપેસિટી સાથે ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખી શકાશે તો આજે નિર્ણયને અમે વધાવીએ છીએ અને આજથી જ ટ્યુશન ક્લાસીસ આજે અમે ચાલુ કરી દીધા છે અને વિદ્યાર્થીઓ જળહળથી સફળતા મેળવે એના માટે અમે ખૂબ જ મહેનત આજથી ચાલુ કરીશું કોચિંગ ક્લાસ બંધ રહેતા અભ્યાસ બગડતા વિદ્યાર્થીઓ પણ પોતાના ભાવિને લઈ ચિંતિત હતા ત્યારે સરકારના આ નિર્ણયને હવે વિદ્યાર્થીઓ પણ વધાવી રહ્યા છે સરકારે આજે 50% ક્લાસ સાથે ભણાવવાનો નિર્ણય લીધો છે તે બહુ સારો છે કારણ કે આનાથી અમને જ્યારે જેમણે શરૂઆતથી અમે લોકોએ ચાલુ કર્યું ભણવાનું તો એનાથી અમને બહુ સારો ગાઈડન્સ મળી રહ્યો છે કેવી રીતે તૈયારી કરવી અને સરકારની જે આગામી પરીક્ષાઓ આવી રહી છે તો એના અંદર અમારે કેવી રીતે પ્રિપેરેશન કરવી કયું શું ભણવું શું વાંચવું શું ના વાંચવું એ બધું અમને સાહેબ તરફથી ગાઈડન્સ મળી રહ્યું છે તેથી સરકારનો આ નિર્ણય વધાઈ અને સાહેબે અમને સવારે જ ફોન કર્યો કે તમે આજથી ક્લાસ ચાલુ કરી દો આમ 4 માસના અંતરાલ બાદ કોચિંગ અને ટ્યુશન ક્લાસ શરૂ થઈ જતા વિદ્યાર્થીઓ વાલીઓ અને સંચાલકોએ પણ હાશકારો અનુભવ્યો છે